બાદમાં સર્જાયું છે ત્રિપલ અકસ્માત. ત્રિપલ અકસ્માતની આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધંધુકા બગોદરા હાઈવે પર આવેલા રાયકા નજીક આ ત્રિપલ અકસ્માત સર્જાયું છે. બે કાર સામસામે અથડાઈ ગઈ જ્યારે એક કાર પલટી મારી ગઈ છે અને આ દુર્ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે ચાર લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને અત્યારે સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધંધુકા બગોદરા હાઈવે પર રાયકા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો. વિગત મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, કેવી રીતે અકસ્માત સર્જાયો અને ઇજાગ્રસ્તોની સ્થિતિ કેવી છે? જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માત ની એક વર્દી ધંધુકા પોલીસ સ્ટેશન મળી હતી કે રાયકા પાસે એક ઘટના બની છે જેમાં એક કાર પલટી થઈ ગઈ છે અને કેટલાક લોકો ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડેલા છે, લોહી નિસાતની હાલતમાં છે. અને આ વર્દીને આધારે ધંધુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ પર જઈને જોયું તો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ઇકો કાર છે, એક મેજિક કાર છે અને ત્રીજી એક એક્સયુવી કાર છે. આ ત્રણેય કાર એકબીજા સાથે ટકરાઈ હતી જેમાં એક કાર પલટી થઈ ગઈ છે જ્યારે બે કાર સંપૂર્ણ રીતે લોસ થઈ ગઈ છે. જે પણ ઘટના બની છે તે ઘટનામાં એક પુરુષનું મોત નીપજ્યું છે તો બીજી તરફ અન્ય છ લોકો ઘાયલ બન્યા છે. ઘાયલ થયેલા છ લોકો પૈકીના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને વધુ સારવાર અર્થે ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યારે બાકીના જે ચાર લોકો છે કે જેમને સામાન્ય ઈજા થઈ છે તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જે મૃતક વ્યક્તિ છે તે ક્યારનો રહેવાસી છે, ક્યાંથી આવ્યો હતો, ક્યાં જતો હતો, શું કામ માટે જતો હતો, તે તમામ વિગતો તપાસવા માટે ધંધુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે ઘટના અમદાવાદ જિલ્લામાં બની રહી છે, સતત ત્રીજા દિવસે આ અકસ્માતની ઘટના બની છે જેમાં વ્યક્તિ જીવ ગુમાવી રહ્યો છે. એટલે આ બાબતે ધંધુકા પોલીસ ને સાથે સાથે અમદાવાદ જિલ્લા પોલીસ પણ ગંભીર બને અને જે હાઈવે છે તે સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગઈ છે. જી ચોક્કસ નિર્મલ, આભાર માહિતી આપવા બદલ.